सोनगढ़ તાલુકાના મોટી ખેરવણ ગામે રહેતા એક 20 વર્ષીય યુવકનું કોઈ પણ પ્રકારના ટેસ્ટિંગ વિના કોવિડ 19 ને પોઝિટિવ દર્દી તરીકે જાહેર કરી દેવામાં આવ્યો હોવાની આરોગ્ય વિભાગની ગંભીર ભૂલ બહાર આવી છે। આ અંગે યુવકના પિતાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી અને પોતાની ફરિયાદ રજૂ કરી હતી। તાપી જિલ્લા આરોગ્ય વિભાગે સોમવારે જાહેર કરેલ કોવિડ 19 ના કુલ 12 પોઝિટિવ દર્દીઓની યાદીમાં સોનગઢ તાલુકામાં કુલ 9 લોકો કોરોના સંક્રમિત થયા હોવાનું જાહેર કર્યું હતું અને યાદીમાં છઠ્ઠા નંબરે 20 વર્ષીય પુરુષ મોટી ખેરવણ તાલુકા સોનગઢ દર્શાવ્યું હતું। આ યાદીના આધારે સોનગઢ પોલીસનો સ્ટાફ મોટી ખેરવણ ગામે જેમનું નામ પોઝિટિવ દર્શાવ્યું હતું તેવા માસૂમ મહેશભાઈ ગામિતના ઘરે પહોંચ્યો હતો। જો કે ક્વોરન્ટાઇન કરવાની કામગીરી બાબતે યુવકના પરિવારજનોએ અને યુવકે વિરોધ કરી કહ્યું હતું કે અમે માસૂમ ગામિતનો કોઈ પણ પ્રકારનો ટેસ્ટ કરાવ્યો નથી કે સારવાર લીધી નથી। માસૂમ ગામિત હાલમાં સંપૂર્ણપણે તંદુરસ્ત છે। આમ છતાં એનું નામ કઈ રીતે કોવિડ 19 પોઝિટિવ તરીકે જાહેર કરવામાં આવ્યું તે અંગે સવાલોનો મારો ચલાવ્યો હતો। અંતે આરોગ્ય વિભાગે આ કામગીરીમાં લોચો માર્યો હોવાનું પ્રતીત થતાં પોલીસ સહિતનો તમામ સ્ટાફ ગામેથી પાછો ફર્યો હતો। આ પ્રકરણમાં યુવકના પિતા મહેશભાઈ ગામિતે જણાવ્યું કે મારો પુત્ર અભ્યાસ કરે છે અને હાલમાં કોઈ પણ ઠેકાણે બહાર જતો નથી અને અમે હમણાં સુધી કોવિડ બાબતે કોઈ પણ પ્રકારનું ટેસ્ટિંગ કરાવ્યું નથી તો એને કેવી રીતે કોરોના પોઝિટિવ જાહેર કરી દીધો। તેઓ સોનગઢ ખાતે પહોંચી તાપી જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરને સમગ્ર પ્રકરણ અંગે વાકેફ કર્યા હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે આરોગ્ય વિભાગની આવી ખોટી કામગીરી સામે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો। સોનગઢના મોટી ખોરવણ ગામના યુવકનું નામ ખોટી રીતે કોરોના પોઝિટિવ લિસ્ટમાં આવી ગયું છે તેવી ફરિયાદ મને મળી છે। આ સંદર્ભે આરોગ્ય વિભાગના સ્ટાફને તપાસ કરવાની સૂચના આપી દેવામાં આવી છે। આ તપાસ દરમિયાન જે રિપોર્ટ બહાર આવશે તેના આધારે લિસ્ટમાં યુવકનું નામ કઈ રીતે આવ્યું તેનું સાચું કારણ બહાર આવશે। માસૂમ મહેશ ગામિત, રહેવાસી મોટી ખેરવાણ, ઉંમર કેટલી? 20 વર્ષ. હાલમાં જે હાલની ઘટના બની છે કાલથી, તો આપે કોઈ કોરોનાની સારવાર કરી હતી? ના, નથી કરી. કોઈ બીમારીમાં કોઈ તમારા આરોગ્ય અધિકારી તમારા ઘરે આવ્યા હતા? ના, કોઈ નથી આવ્યું. તો તમને કેવી રીતના ખબર પડી કે તમને કોરોના છે એવું? આજે બે પોલીસવાળા આવેલા. ક્યારે આવેલા? બપોરે. ક્યારે ક્યારે? પછી તમે શું કીધું એમને? અમે કીધું કે અમે કઈ ટેસ્ટ નથી કરાવ્યા અને કઈ કરાયું નથી તો રિપોર્ટ ક્યાંથી પોઝિટિવ આવ્યા એમ. એટલે એ લોકો શું કહેવા માંગતા? તમને લઈ જવા માંગતા હતા કે તમને શું કીધું એમણે? શું સૂચના આપી? હા, એ લોકો કહેતા હતા કે તમારું પોઝિટિવ છે કોરોના, હા, તો તમને ક્વોરન્ટાઇન કરવામાં આવશે એમ. એવું કીધું હતું? હા. તો તમે શું કીધું એમને? અમે કીધું કે અમે કઈ રિપોર્ટ નથી કરાવ્યો તો પોઝિટિવ કેસ ક્યાંથી નીકળ્યો. તો તમે કોઈ સારવાર કરાવી હતી? ના, નથી કરાવી. તમારા ઘરે કોઈ આવ્યું હતું? ના, કોઈ નહીં. તમે કોઈના આરોગ્યના દવાખાનામાં ગયા હતા? ના, કશે નહીં. કોઈ તાવ બાવ કંઈ આવે છે તમને? કશું નહીં. કોઈ નથી તમારા ઘરમાં? કોઈને તાવ? ના. કોરોનાની કે એવા કોઈ લક્ષણો છે? ના, કોઈ નહીં. તો તમે શું કહેવા માંગો છો જાહેરમાં મીડિયાને? જાહેર મેં કહેવા માંગુ છું કે અમારો રિપોર્ટ નથી લીધો, કોરોના પોઝિટિવ ક્યાંથી આવ્યો? બસ સાચી બરાબર છે. તો આ બાબતે તમે કોને કોને મળ્યા? તમે આ બાબતમાં આરોગ્ય અધિકારીને મળ્યા? સોનગઢ આરોગ્ય અધિકારીને મળ્યા. તો શું કહેવા માંગે છે BHO? એ લોકો કહે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ અને બીજી વાર આવું થશે નહીં એમ. એવું કીધું છે? હા. તો તમે અભ્યાસ કરો છો? હા. તો તમે કેવી લાગણી અનુભવો છો હવે? તમને કેવું લાગે છે આ બાબતથી? બહુ ખરાબ લાગે છે. તો આની તમે ઉપર ફરિયાદ કરશો? હા, કરશું. ઓકે. તમારા મા બાપને જાણ છે આ બાબતની? હા છે. બધાને જાણ છે?